फ्रेंड्स, एसपी सर हियर। चल तो आज आगळ वधीए। लास्ट लेक्चर नी अंदर तमे जोयुं के आपणे भण्या हेलो आल्केन ना रासायणिक गुणधर्मो नो बीजो गुणधर्म एटले के बीटा विलोपन प्रक्रिया। आजे आपणे जोवानी छे हेलो आल्केन नी धातु साथे नी प्रक्रिया, एटले के तीजी अने छेल्ली प्रक्रिया। चलो तो चालू करीए। चालू करता पहेला कही दऊं, यूट्यूब चेनल सब्सक्राइब ना करी होय तो पहेला जो सब्सक्राइब बटन पर डुब्बो मारो, सब्सक्राइब करो। वीडियो बने एटलो तमारा मित्रों ने शेयर करो। वीडियो केवो लागो कमेंट पण करी शको छो अने लाइक बटन दबावानो भूलता नहीं। आवुं खाली कहू छुं जनरली, चल पण करी देजो। तो हेलो आल्केननी धातु साथेनी प्रक्रिया आपणे बे भणवानी छे। जेमानी पहेली प्रक्रिया खास ध्यान आपजो। तो हेलो आल्केन सहजनो पैकी आल्काइल हेलाइड सहजनो होय, अल्काइल हेलाइड सहजन। हवे एमां हेलाइड तरीके तमे का तो अल्काइल, सॉरी माय मिस्टेक, अल्काइल हेलाइड सहजनो हेलाइड तरीके तमे लई शको क्लोराइड, ब्रोमाइड अथवा तो आयोडाइड। तो आवा कोई पण अल्काइल हेलाइड, क्लोराइड, ब्रोमाइड के आयोडाइड नी धातु साथे जो प्रक्रिया करवामां आवे तो एमांथी कार्बन अने धातु वच्चे बंध रचाय छे। कार्बन धातु बंध धरावता संयोजनो बने छे। अने आवा जे संयोजनो बने के जेमां कार्बन अने धातु वच्चे बंध रचातो होय आवा संयोजनो ने कहेवाय कार्बधात्वीय संयोजन। कार्बधात्वीय संयोजन। અને મજાની વાત શું છે ભઈલા, કે આવા જે કાર્બધાત્વીય સંયોજન છે એવા કાર્બધાત્વીય સંયોજનનો સૌથી અગત્યનો વર્ગ એ શોધી કાઢ્યો તો 1900 ની અંદર વિક્ટર ગ્રિગનાર ભાઈ। ચાલ તમે કીધું શું થયું હતું ઈસવીસન 1900 ની અંદર, કયા ભાઈ હતા? વિક્ટર ગ્રિગનાર। એને કાર્બધાત્વિક સંયોજનનો એક અગત્યનો વર્ગ જેનો નામ છે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સંયોજનો, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સંયોજનો શોર્ટમાં દર્શાવવું તો દર્શાવાય આર એમ જી એક્સ, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, જે આવા કાર્બધાત્વીય સંયોજનનો એક અગત્યનો વર્ગ છે। અને આવા જે સંયોજનો હતા એ સૌપ્રથમ મેં કીધું એમ કયા ભાઈએ શોધી નાખ્યા હતા? વિક્ટર ગ્રિગનાર ભાઈ। અને વિક્ટર ગ્રિગનાર ભાઈએ આ સંયોજનો શોધ્યા હતા, માટે આ જે વર્ગ છે એટલે કે કયો વર્ગ? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સંયોજનો, એ બધાને કહેવાય ગ્રિગનાર પ્રક્રિયક। શું કહેવાય? ગ્રિગનાર પ્રક્રિયક। આ શબ્દ ખાસ યાદ રાખો, મોસ્ટ ટાઈમ બી શબ્દ, વાય ધીસ કોલાવરી ડી? કેમ સર તમે આવું કીધું? તો આપણે 12 સાયન્સના જેટલા બી ઓર્ગેનિક ચેપ્ટરો ભણીશું એ બધાની અંદર હવે પછી ગ્રિગનાર પ્રક્રિયક સાથેની પ્રક્રિયાઓ આવશે, બધામાં આવશે। તો એટલા માટે આમ મોસ્ટ ટાઈમ બી પ્રક્રિયા તમને ખબર હોવી જોઈએ કે ગ્રિગનાર પ્રક્રિયક છે શું। ચલો તો જોઈએ કે વિક્ટર ગ્રિગનારે આ કેવી રીતે બનાવ્યા હતા। વિક્ટર ગ્રિગનારનું કેવું હતું કે કોઈ બી તમે આલ્કાઇલ, ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ લો, સીધી પ્રક્રિયા જ લખું છું, ઉદાહરણ જ આપું છું ઉદાહરણ તરીકે। તો આલ્કાઇલ હેલાઇડ ની એટલે આમાંથી કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ સંયોજન ની CH3CH2 બી આવેલી, ચલો ને બ્રોમો ઇથર, એની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથર ની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો થશે શું? અહીંયાથી આ જે કાર્બન હેલોજન બંધ હોય ત્યાં બરોબર વચ્ચે ગોઠવાશે મેગ્નેશિયમ। કઈ રીતે? તો આ ધ્રુવીય બંધ હોય આમાંથી બીઆર માઇનસ છૂટવું પડ્યું, એ બીઆર માઇનસ મેગ્નેશિયમ, મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમા ધનાયન બના, ખબર છે ને બધાને, એની સાથે જોડાય એટલે મેગ્નેશિયમ એમજી પ્લસ બનાવે, અને એની સાથે બીઆર માઇનસ જોડાયેલું હોય તો આ બંને વચ્ચે બંધ કયો રચાયો હોય? આયનિયમ, એટલે એ તો આયનીય બંધથી જોડાય, પણ
આ મેગ્નેશિયમ કાર્બનિક સંયોજન એટલે આપણો આલ્કાઇન હેલાઇડ હોય એના કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાય. કયા બંધથી? CH3 CH2 સિંગલ બોન્ડ Mg. તો અહીંયા કાર્બન અને ધાતુ વચ્ચે રચાતો જે બંધ હોય એ બંધ કેવો બંધ હશે? સહસંયોજક બંધ. પણ આ સહસંયોજક બંધ જે હોય એ સહસંયોજક બંધ પ્રમાણમાં વધુ ધ્રુવીય હોય, કારણ કે આપણો કાર્બનિયો આ મેગ્નેશિયમ પાસેથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે એટલે આંશિક ઋણ અને મેગ્નેશિયમ આંશિક ધન બને. ભલે આ પ્લસ તો આયનીય બંધ માટે લખ્યું છે, આ જે વધુ ધ્રુવીય બંધ બને છે એના માટે આંશિક ધન અને આંશિક ઋણ. તો આમ બ્રોમો ઇથેન મેગ્નેશિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરી ને જે સંયોજન બનાવે, નામ લખો શું લખાય? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ફરીથી નામ શું બોલ્યો? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આજે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બન્યું એને તમે કહી શકો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, કારણ કે આર MgX સ્વરૂપનું બન્યું ને. તો આવા ઘણા બધા સંયોજનો છે જે બધાની શોધ આ મિસ્ટર ગ્રિગ્નાર્ડ ભૈયા કરી હતી, માટે શું કહેવાય? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. થોડું ડિટેલમાં જી સાહેબ, અહીંયા શુષ્ક ઇથર કેમ વાપર્યું? કહું છું, આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો બને છે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાં આ બંધ વધુ પ્રમાણમાં ધ્રુવ્ય હોય ને આ બંને વચ્ચે આયનીય બંધ હોય, જેના લીધે આવા જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ અતિ પ્રતિક્રિયાત્મકતા ધરાવે, એટલે કે તે રાસાયણિક રીતે ખૂબ જ સક્રિય હોય, જેના લીધે આવા જેટલા પણ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને એ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સંયોજનો એટલે કે RMGX એ પાણી, આલ્કોહોલ અથવા તો MI કે જે થોડા ઘણા પ્રમાણમાં એસિડિક હોય એટલે કે જેમાંથી સરળતાથી આપણને પ્રોટોન મળી જતો હોય H+, તો આવા કોઈ પણ દ્રાવકની હાજરીમાં કે જે પ્રોટોનનું દાન કરી શકે એની સાથે જો આની પ્રક્રિયા કરાવવામાં આવે તો એ તરત જ આલ્કેન સંયોજનો બનાવી નાખે છે. તરત જ શું બનાવી નાખે? આલ્કેન સંયોજન. અને એટલા માટે જ ભાઈ અહીંયા પ્રક્રિયા કરતી વખતે મેં શુષ્ક ઇથર વાપર્યું હતું. જો માધ્યમ તરીકે પાણી કે કંઈક લીધું હોત તો અહીંયા તમને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળત જ નહીં. પાણીની હાજરીમાં બન્યો બી હોત ને તો અતિ પ્રતિક્રિયાત્મકતા લીધે સરળતાથી પ્રક્રિયા કરીને શું બનાવી નાખત? આલ્કેન. એટલે ધારો કે હું આ લઉં, આપણો જે પ્રક્રિયક હતો કયો હતો? CH3 CH2 MgBr, એની જો હું પાણી સાથે પ્રક્રિયા કરું તો કંઈક આવું થાય. પાણીમાંથી છૂટો પડતો H+ આ ઋણ વિજભારિત કાર્બન, હમણાં કીધું હતું ને આંશિક ઋણ હોય, તો H+ છે એ સીધો એની સાથે જોડાય અને અહીંથી છૂટો પડતો આ જે MgBr છે એ પાણીમાંથી છૂટા પડતા OH- સાથે જોડાઈ જાય, તો બની જશે CH3. CH2 હતું ને એક હાઇડ્રોજન આવ્યો એટલે CH3 શું બની ગયું? પેલા ઇથેન. અને છૂટું પડી જાય Mg એની સાથે જોડાયેલો OHBr, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બ્રોમાઇડ, અને આ બન્યું ઇથેન. તો એવું પણ કહી શકાય કે હેલ અરે આલ્કેન સહજનો બનાવો હોય મારે, શું બનાવવો હોય? આલ્કેન. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની તમે જો આગળ પાણી, આલ્કોહોલ કે એમાઇન જેવા પ્રોટીક દ્રાવકો સાથે પ્રક્રિયા કરી નાખો તો એમાંથી તમે આલ્કેન સંયોજન બનાવી શકો, એટલે આલ્કેન સંયોજનની બનાવટની પ્રક્રિયા પણ કહી શકાય. પણ હવે તમે સમજી ગયા છો કે શુષ્ક ઇથર શું કામ વાપરું, પડી ને ખબર? ડન છે? અમે એક ઉદાહરણ લીધું છે, ખ્યાલ આવે એવું છે બધાને? ડના ડન ડન. અને તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પાણી સાથે અથવા તો પ્રોટીક દ્રાવકો સાથેની પ્રક્રિયા પણ કહી શકો છો. તો આ તો મેં હેલો આલ્કેનની ધાતુ સાથેની પહેલા પ્રકારની વાત કરી, હજી બીજો પ્રકાર બાકી છે. ચાલ એની વાત કરી દઈએ. બીજો પ્રકાર કયો? તો હેલો આલ્કેનનો બીજો પ્રકાર, સોરી, ધાતુ સાથેની પ્રક્રિયાનો બીજો પ્રકાર જે આપણે ભણી ચૂક્યા છીએ ભાઈ, સાહેબ યાદ નહીં, ખબર હતી મને, કહી દઉં ચલો. પણ ખાસ યાદ રાખજો, બીજો પ્રકાર નામવાળી પ્રક્રિયા, વુડ્સ પ્રક્રિયા. આગળ આ નામ આવી ચૂક્યું છે,
वुड्स प्रक्रिया। શું હતું વુડ્સ પ્રક્રિયાની અંદર? ચલો કહી દઉં, તમારા જેવું કોણ થાય કે કોઈ બી હેલો આલ્કેન સંયોજન હોય, હેલો આલ્કેન સંયોજન એની સોડિયમ ધાતુ સાથે અહીંયા પણ શુષ્ક ઇથરની હાજરીમાં જ જો પ્રક્રિયા કરવામાં આવે તો હેલો આલ્કેન કરતા બમણા કાર્બન ધરાવતા આલ્કેન સંયોજનો મેળવી શકાય। એટલે કે આપણે ભણ્યાતા આલ્કેનની બનાવટમાંલા અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વુડ્સ પ્રક્રિયા। ચલો ઉદાહરણ દઈ દઉં, ધારો કે એમ કહું CH3CH2Cl છે, એની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ, સુઈ શુષ્ક ઇથર, સારું ચલો સીધું જ લખીએ છે શુષ્ક ઇથર। તો આપણે કીધું તું 2 મોલ હેલો આલ્કેન લેવાના, 2 મોલ હેલો આલ્કેન માંથી છૂટા પડતા બંને ક્લોરિનિયા 2 સોડિયમ ધાતુ સાથે જોડાઈ જશે અને એમાંથી બનાવી નાખશે 2 મોલ NaCl, એટલે 2 મોલ NaCl છૂટું પડી જવાનું। અને આ CH3CH2 આવા 2 અણુ હોય જે એકબીજા સાથે જોડાય તો બરો, થોડી ગાડી દૂર લઈ જવી પડશે હજી, એટલે છૂટું પડી જશે 2 મોલ NaCl, અને આવા જે 2 અણુ હશે એકબીજા સાથે જોડાય જાય એટલે શું બની જાય? CH3CH2 અને એવો ને એવો બીજો CH2CH3 એકબીજા સાથે જોડાઈ જશે, શું બનાવી દેશે? બ્યુટેન। ઓકે, વિચારો તો આપણા હેલો આલ્કેન હતો કયો? ક્લોરો ઇથેન, અલા ઇથેન લખ્યું, દેખાય છે કેટલા કાર્બન? 1 અને 1 2 કાર્બન, તો હેલો આલ્કેન માં હતા 2 કાર્બન, પણ જો વુડ્સ પ્રક્રિયા પર સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં તો એના કરતા બમણા 2 હતા, તો 4 કાર્બન ધરાવતો શું મળ્યું? આલ્કેન। ડન ડના ડન ડન। તો અહીંયા આપણા હેલો આલ્કેન ના રાસાયણિક ગુણધર્મો પૂરા। હવે આપણે જોવાના છે હેલો એરિન, આપણું ચકડું હતું ને ચકડું, હા હેલો એરિન સહગમના રાસાયણિક ગુણધર્મો પણ એ જોઈશું આપણે, તો બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ। ચલો બાય।